तो आगामी दिवसों में गणेश चतुर्थी आ रही है त्यारे दादा की प्रतिमा बनावानी कामगिरी पूरजोश में चाली रही है। कोरोना काल बाद आ वर्षे मूर्ति ने ऊंचाई ने लेने कोई प्रतिबंध न होवाथी कारीगरों सारी ग्राहकी की आशा राखी रहा है। जो कि सरकार भले माटी की प्रतिमा की बात करे पण अमदावाद में मोटा पाये पीओपी की प्रतिमा तैयार थई रही है। हाल शिवजी की उपासना महीनो एटले के श्रावण मास चाली रह्यो छे। 31 ऑगस्टे गणेश चतुर्थी दिवसे गणेशजी प्रतिमा नु स्थापन कराशे, जेथी मूर्तिकारों तो हाल गणेशजी प्रतिमा तैयार करवामां व्यस्त छे। अमदावादना गुलबाई टेकरा विस्तार में मोटा पाये भगवान गणेशजी प्रतिमा तैयार करवामां आवे छे। गुजरात उपरांत अन्य राज्य में पण अहींथी प्रतिमा मोकलवामां आवे छे। गुलबाई टेकरा विस्तार के ज्यां मोटा पाये बावरी समाजना लोको रहे छे અને વર્ષોથી પ્રતિમા બનાવવાનું કાર્ય કરે છે। આ કારીગરોનું કહેવું છે કે ગણેશ ઉત્સવ દ્વારા તેઓ આખા વર્ષની કમાણી કરી લે છે। તેઓનો એક જ વ્યવસાય છે। કોરોનાને કારણે ભૂતકાળમાં આવક પર ભારે અસર થઈ હતી, પણ આ વર્ષે ગણેશ પ્રતિમાની ઊંચાઈને લઈને કોઈ નિયમ ન હોવાથી સારી ઘરાકીની આશા તેઓ રાખી રહ્યા છે। ગણપતિના કારીગર એટલે નાનાથી લઈને મોટી મૂર્તિ અમે વર્ષોથી બનાવીએ છીએ। વર્ષમાં અમારો આ મેઈન વ્યવસાય હોય છે, ગણપતિને લઈને જ અમારું બધું ચાલતું હોય છે। અમારા કારીગરની રોજીરોટી પણ ગણપતિ ઉપર હોય છે। ઘણા બધા એવા કારીગરો છે અમારું ચાલતું, પહેલાં અમે પીઓપીમાં ચલાવતા હતા। પીઓપી ગણપતિ અમારે મહારાષ્ટ્રથી લઈ અને પૂના, સતારા, સુરત, બરોડા, અમારા ગુલબાઈ ટેકરાથી જ મૂર્તિ લઈ જાય છે। અને જ્યાં પણ અત્યારે પણ જે બી મૂર્તિ કામ કરે છે એ અમારા ગુલબાઈ ટેકરાના કારીગરો જ કરે છે। અમે જ્યારે ગણપતિ મૂર્તિ બનાવીએ છીએ એમાં અમને કંઈક લાભ મળે સત્તારે, બે વર્ષ સુધી અમને બહુ તકલીફ પડી। મોટા ગણપતિની કરવામાં અમને ખુશ છે, અમને રોજી રજક મળે છે, અમને અન્ન પાણી મળે છે, પાંચ પૈસાની કમાણી મળે છે, આમાં અમે તકલીફમાં આવે નથી। પ્લાસ્ટર ઓફ પેરિસ પર્યાવરણને નુકસાન કરતા હોવાથી સરકાર પીઓપીને બદલે માટીની પ્રતિમા બનાવવાનું જાહેરનામું બહાર પાડે છે, પણ હકીકત એ છે કે આજે પણ અમદાવાદમાં મોટા પાયે પીઓપીની પ્રતિમા બની રહી છે। કારીગરો પણ જાણે છે, પણ તેઓ પીઓપીની પ્રતિમા બનાવવા મજબૂર છે, આ માટે તેઓ કારણ પણ આપી રહ્યા છે। પ્રતિ બનાવી રહ્યા છે સાહેબ, પણ કોઈ મહેનત તો કરી રહ્યા છે તો ભગવાને ભગવાન શું કરીએ સાહેબ, ગરાગી ઉપર આધાર રહે, ગરાગ આવી જાય તો પૈસા પૈસા, અને ગરાગ ના હોય તો અમે ભગવાન જેવા અમે મરી જાય, શું કરીએ કે તમારા જેવાના પૈસા લઈને કામ કરીએ સાહેબ, ઘરમાં તો પૈસા નહીં અમારી પાસે, એ લઈને કામ કરીએ ને પછી એ વેચીને સામાવાળાને આપીને જે મળે અમે ખાઈએ। મૂર્તિ માટી ભલે આપો, નાની મૂર્તિ લઈને માણસો ફૂલ હાર પહેરાવે, હાથ તૂટી જાય, સૂટ તૂટી જાય, પગ તૂટી જાય, પાછળ ચતર તૂટી જાય, મારી પાસે દોડતા આવે છે, તમારે મૂર્તિ સંગીત થઈ રહી, અત્યારે સંગીત મૂર્તિ પાછળ બનાવી નહીં હતી, અમે મૂર્તિ તો બન્યા પછી બીજી વાર તો બને નહીં, એ રીતે હેરાન થઈ અમે, ના પીઓપી મૂર્તિ તૂટી જાય તો અમે પાછું બનાવી આપી દઈએ, અમને માટી મૂર્તિમાં પોસાતું નથી, માટી મૂર્તિમાં માટીમાં બનાવવું, ડાય બનાવે એમની, એ મને એ જ મૂર્તિ બનાવતા માટીની મૂર્તિ બનાવતા 8 દિવસ થઈ, મૂર્તિકારો કહે છે કે તેઓ પીઓપીની પ્રતિમા એટલા માટે તૈયાર કરે છે કેમ કે માટીની પ્રતિમા ઝડપી ખંડિત થવાનો ભય રહે છે, તેમજ માટીની મોટી પ્રતિમા બનાવી શકાતી નથી, તેમજ માટીની પ્રતિમા તૈયાર કરવામાં મહેનત વધારે હોવાથી તે મોંઘી તૈયાર થાય છે, તેમજ માટીની પ્રતિમા વધુ વજનવાળી હોય છે, પણ તેની સામે પીઓપીની પ્રતિમા પાણીમાં ઓગળતી નથી, જેથી વર્ષો સુધી ન ઓગળવાને કારણે તે પર્યાવરણ માટે નુકસાન કરતા છે। ત્યારે અહીં સવાલ એ છે કે દર વર્ષે સરકાર પીઓપીની પ્રતિમા પર પ્રતિબંધની વાત તો કરે છે, પણ હકીકત એ પણ છે કે સરકાર પીઓપીની પ્રતિમા બંધ કરાવી શકતી નથી। આ ચર્ચા દર વર્ષે થાય છે અને ત્યારબાદ આ મુદ્દો ભૂલાઈ જતો હોય છે, ત્યારે આ વખતે પણ આવું જ થશે તેમાં કોઈ શંકા નથી। કેમેરામેન સર્વર અલી સાથે ઝલક અધ્યારુ, જીએસટીવી, અમદાવાદ।